गाड़ी शिकवना बहाने सगी भैंस पर दुष्कर्म आचरनार कलियुगी मामा जेल भेगो करियो हतो। सगी बहनी दीकरी ने एक्टिवा शिकवना बहाने लई जई दुष्कर्म आचरियो हतो। सगीरा ने कोई पण करवानी जानती बाईना पण धमकी आपी हती अने चुप करावी हती। त्रण वर्षनो गर्भ रही जता आपको मामलो सामे आव्यो हतो। पोलीसे घटना समय मा कलियुगी मामा नी धरपकड करी तबीबी परीक्षण करावी तपास शुरू करी हती। ગતરુચ અંકલેશ્વરમાં જેમાં બે માં રહેલી છે એવા મામા શબ્દને કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં કરિયુગી મામાએ પોતાની સગી દીકરી સમાન ભાણીને એક્ટિવા શીખડાવવાના બહાને પોતાની સગી બહેન પાસેથી લઈ જઈ જાડી ઝઘડામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। 20 જાન્યુઆરીના રોજ બનેલા બનાવમાં એક તરફ મામાએ કોઈને પણ કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી। 14 વર્ષ અને 6 મહિનાની કુમણી વયની ભાણીના હોત સિવાય ગયા હતા, પણ કહેવત છે ને કે પાપ છાપડે ચડીને પોકાળે છે, તેમ મામાનું પાપ છાપડે ચડીને પોકાળ્યું હતું અને ભાણીને 3 માસનો ગર્ભ રહી ગયો હતો। દીકરી ગર્ભવતી બનતા માતા પિતાના પગ તળે જમીન ખસી ગઈ હતી અને તેઓ અંતે દીકરી એને કેન પ્રકારે વિશ્વાસ લઈ પૂછતા મામાની કાળી કરતૂતો સામે આવી હતી। અંતે પોતાના સગાભાઈ સામે ખુદ બહેને જ CIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ મામા જીતેન્દ્ર શંકર ભગત વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને ગણતરીના સમયમાં કુકર્મી મામાને ઝડપી પાડ્યો હતો અને તેનું કોવિડ ટેસ્ટ કરાવી તેમજ મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું, તેમજ સ્થળ તપાસ કરી સાયોગિક પુરાવા એકત્ર કરવાની તજવીજ શરૂ કરી હતી, તેમજ કુકર્મી મામાની ઉલટ તપાસ શરૂ કરી હતી। અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 વર્ષ 6 મહિનાની સગીર બાળાને પોતાના જ મામા દ્વારા એક્ટિવા ચલાવવા એક્ટિવા શીખવાડવાના બહાને લઈ જઈ તેની સાથે બળજબરી કરેલ અને ત્યારબાદ શરીર સંબંધ બાંધેલ, આ વાત જો કોઈને જણાવશે તો એને મારી નાખવાની ધમકી આપવામાં આવેલ, સગીરાને ગર્ભ લઈ જતા તેના માતા પિતાને ધ્યાને આવેલ, આથી અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં આરોપીની ધરપકડ કરી આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।